નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ સાત જુલાઈ બે હજાર ઓગણીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર તેમજ અગાઉની પરીક્ષામાં પૂછાયેલ કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપણે આવનારી પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તેમજ મિત્રો આજના આ વિડીયોની તેમજ અગાઉના બધા જ વિડીયોની પીડી ફાઇલ તમને મારી ટેલિગ્રામ ચેનલ પરથી મળી રહેશે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો ચલો મિત્રો શરૂ કરીએ મિત્રો અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલ પ્રશ્નો મિત્રો આ જે પ્રશ્નો છે તેના જવાબો વિડીયોમાં લાસ્ટમાં ઓપ્શન સાથે આપેલા છે તમે વિડીયોને પોઝ કરી લો અને ચેક કરી લો તમને આમાંથી કેટલા સવાલોના જવાબો આવડે છે ત્યારબાદ આપણે વિડીયોના અંતમાં જે આના ઓપ્શન સાથેના જવાબ આપ્યા છે ત્યારે તમને આના સાચા જવાબ મળી જશે તો તમે ક્રોસ ચેક કરી શકશો કે તમને આમાંથી કેટલા જવાબ આવડે છે તો મિત્રો હવે શરૂ કરીશું પ્રશ્ન નંબર એક પ્રથમ સવાલ છે તાજેતરમાં જ વર્લ્ડ ઝુનોઝિસ ડે બે હજાર ઓગણીસ ક્યારે ઉજવવામાં આવ્યો તો તાજેતરમાં જ વર્લ્ડ ઝૂનોઝિસ ડે બે હજાર ઓગણીસ છ જુલાઈના રોજ મનાવવામાં આવ્યો છે મિત્રો દર વર્ષે છ જુલાઈના રોજ આજે વર્લ્ડ ઝૂનોઝિસ ડે છે તે મનાવવામાં આવે છે આની શરૂઆત ક્યારે થઈ હતી મિત્રો તો આની શરૂઆત છ જુલાઈ અઢારસો ના રોજ જ્યારે લુઈસ પાશ્ચર તમને નામ યાદ આવશે લુઈસ પાશ્ચર જેમણે રસી શોધી હતી વાયરસની રસી શોધી હતી તો છ જુલાઈ ઓગણીસ અઢારસો રોજ જ્યારે લુઈ પાશ્ચરે રાબિસ કરીને જે યાદ રાખજો નામ છે રાબિસ કરીને વાયરસની રસી શોધી હતી અને ત્યારબાદ તેમના આ સન્માનમાં દર વર્ષે છ જુલાઈના રોજ વર્લ્ડ જૂનોજિસ્ટ ડે મનાવવામાં આવે છે મિત્રો રોગોનું જોખમ એના માટે જે જાગૃતતા ફેલાવાની હોય ને તેના માટે આ ઉજવવામાં આવે છે તે તમારે યાદ રાખવું તમારા મનમાં પ્રશ્ન થતો જ હશે કે આ જુનોઝિસ જે ટર્મ છે જે વાક્ય જે શબ્દ છે તેનો મતલબ શું છે તેનો અર્થ શું છે તો મિત્રો જુનોજિસ આપણે એવું કહી શકીએ સાદી ભાષામાં કે આ જે વાયરસ હોય છે બેક્ટેરિયા હોય છે પરબજીવી હોય છે તે ચેપી રોગો જે ફેલાવે તે બધાને જૂનોઝિસ કહી શક્યો ઝૂનોજિસ છે તેમાં બે ટર્મ્સથી બન્યો છે ગ્રીકનો શબ્દ છે યાદ રાખજો આ ગ્રીક શબ્દ છે અને ઝૂ અને નોઝિસ આ બે શબ્દોને ભેગા કરીને બન્યો છે ઝૂનોઝિસ ઝૂનો મતલબ થાય છે પ્રાણી અને નોઝનો મતલબ થાય છે બીમારી એટલે કે પ્રાણીમાંથી ફેલાતી બીમારી તો પ્રાણીમાંથી મનુષ્યમાં ફેલાતી બીમારી જો હોય તેને ઝૂનોઝિસ કહેવાય છે તે તમારે યાદ રાખવું મિત્રો તો આ પ્રશ્નમાંથી તમારે આટલી બાબત યાદ રાખવી કે તાજેતરમાં વર્લ્ડ ઝુનોઝિસ ડે છે તે છ જુલાઈના રોજ મનાવવામાં આવ્યો છે મિત્રો વાત થઈ છે ઇમ્પોર્ટન્ટ ડે વિશેની તો આપણે જુલાઈ મહિનાના અત્યાર સુધીના બધા જ ઇમ્પોર્ટન્ટ ડે વિશે એકવાર ચર્ચા કરી લઈએ જેમાં પ્રથમ જુલાઈના રોજ કયો દિવસ હતો ડોક્ટર્સ ડે ત્યારબાદ પ્રથમ જુલાઈના રોજ બીજા પણ બે દિવસ હતા જેમાં એક હતો નેશનલ નેશનલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ડે અને બીજો એક હતો તે હતો જીએસટી દિવસ જીએસટી દિવસ નહીં પરંતુ જીએસટી જે અમલમાં આવ્યું તેના એ એક જુલાઈ બે હજાર સત્તરમાં અમલમાં આવ્યું હતું અને બે હજાર સત્તરથી બે હજાર અઢારમાં એક વર્ષ પૂરું થયું હતું અને અત્યારે બે હજાર ઓગણીસમાં બે વર્ષ પૂરા કર્યા છે જીએસટી અમલીકરણના તો તે તમારે યાદ રાખવું ત્યારબાદ મિત્રો આવે છે જુલાઈ તો રોજ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો મિત્રો આ પ્રશ્નમાંથી તમારે આટલી બાબતો યાદ રાખવી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તાજેતરમાં કયા રાજ્યમાં ઈ સિગારેટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તો તાજેતરમાં જ આપણા ગુજરાત રાજ્યમાં ઈ સિગારેટમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે એટલે કે ઈ સિગારેટ પર પ્રતિબંધ જે બિલ છે તે આપણી વિધાનસભામાં પાસ કરવામાં આવ્યું છે મિત્રો આના બાદ ઈ સિગારેટના ઉત્પાદન વેચાણ તેમજ જાહેરાત આ બધા પર પ્રતિબંધ કરશે આ જે બિલ છે તે બિલમાં આ બધી ડિટેલ લખેલી છે તો તે તમારે યાદ રાખવું આપણા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તેવું જણાવ્યું છે કે અત્યારે જે ઈ સિગરેટ છે તે ખૂબ જ સરળતાથી આસાનીથી ઓનલાઈન મળી રહે છે તેથી યુવાનોમાં તેનું વ્યસન લાગી જાય છે અને આ જે ઈ સિગરેટ છે તે નોર્મલ સિગરેટ કરતાં ખૂબ વધારે પડતી હાનિકારક છે તો તે તમારે યાદ રાખવું મિત્રો ઈ સિગરેટ છે એના માટેનો આપણે સ્પેશિયલ વિડીયો બનાવેલો છે ડિટેલ્સમાં ઈ સિગરેટ શું હોય છે તેનાથી શું નુકસાન થાય છે તે શું કન્ટેન હોય છે તેની અંદર તો તેના માટેનો આપણે એક ડિટેલ વિડીયો બનાવ્યો છે તેની લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો જે મિત્રોએ તે વિડીયો ના જોયો હોય તે તે વિડીયો જોઈ લેજો કેમ કે અત્યારે તાજેતરમાં જ આપણી ગુજરાત વિધાનસભામાં ઇ સિગરેટ પ્રતિબંધ માટેનું જે બિલ મૂકવામાં આવ્યું છે બિલ પસાર કરવામાં આવ્યું છે તો તેના રિગાર્ડિંગ આવનારી પરીક્ષામાં એક માર્કનું પરીક્ષામાં પૂછાઈ શકે છે તો વિડીયો બહુ મોટો નથી આઈ થિંક નવ દસ મિનિટનો જ વિડીયો છે તો એકવાર તમે તે વિડીયો જોઈ લેજો એમાંથી તમને એકાદું માર્ક્સ પરીક્ષા માટે મળી શકે છે તો આ પ્રશ્નમાંથી તમારે આટલી બાબત યાદ રાખવી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તમે અહીં ઇમેજમાં જોઈ શકશો મિત્રો આ ઈ સિગરેટ હોય તેને અલગ અલગ ડિઝાઇન હોય છે જેવી ડિઝાઇન તમારે રાખવી હોય તેવી રાખી શકાય એવી હોય છે તાજેતરમાં ભારતનો પ્રથમ ડિઝાઇન ડેવલપમેન્ટ ફેશન નોવા સેન્ટર કયા શહેરમાં શરૂ કરવામાં આવ્યું છે યાદ રાખજો મિત્રો ભારતનું પ્રથમ છે એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે અહીંયા તો તાજેતરમાં જ ભારતનું પ્રથમ ડિઝાઇન ડેવલપમેન્ટ ફેશન નોવા સેન્ટર છે તે આપણા ગુજરાતના સુરતમાં શરૂ કરવામાં આવેલું છે સુરત કયા સિટી તરીકે ઓળખાય છે ડાયમંડ સિટી તરીકે યાદ રાખજો મિત્રો તાજેતરમાં જ આજે સુરતમાં ડિઝાઇન ડેવલપમેન્ટ ફેશન નવા સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે તેનો હેતુ શું છે તો મિત્રો આ જે ડિઝાઇન ડેવલપમેન્ટ ફેશન નવા સેન્ટર ચાલુ કરવાનો હેતુ છે કે ફેશન અને ડિઝાઇનના ક્ષેત્રમાં જે સુરત શહેર છે તે પ્રોત્સાહિત રહે એટલે કે તેને પ્રમોટ કરે તેને પ્રમોટ કરવા માટેનું આ હેતુ છે આ લોકોનો મિત્રો સુરતના ઉધના વિસ્તારમાં આ કરવામાં આવ્યું છે યાદ રાખજો જે લોકો સુરતના હશે તેને ખ્યાલ આવી જ ગયો હશે ઉધના વિસ્તારમાં આ જે છે ભારતનું સૌપ્રથમ ડિઝાઇન ડેવલપમેન્ટ નેસ ફેશન નો ઇન્સ્ટિટ્યૂટ કરવામાં આવ્યું છે આ જે ડિઝાઇન ડેવલપમેન્ટ ફેશન નો સેન્ટર છે તે અમેરિકા બેઝ ફાસ્ટ ફેશનની રિટેલ કંપની છે અને ભારતમાં તેનું આ પ્રથમ આ જે સેન્ટર છે તે યાદ રાખવું અને તેના સ્થાપક છે તેના ફાઉન્ડર છે અનુપમ ગોયલ શું નામ છે અનુપમ ગોયલ તો મિત્રો આ પ્રશ્નમાંથી તમારે આટલી બાબત યાદ રાખવી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન હવે કયા એરપોર્ટ પર હવેથી ભારતીય ચલણ સ્વીકારવામાં આવશે મિત્રો જો એક સિમ્પલ વસ્તુ છે તમને જણાવી દઉં કે સપોઝ તમે ભારત છોડીને બીજા કોઈ દેશમાં જાઓ છો તો તે બીજા તે દેશમાં તે જે તે દેશની કરન્સી ચાલતી હોય એટલે કે ચલણ ચાલતું હોય તો તમે ત્યાં આપણી કરન્સી લઈને જાઓ તો તે તમારે કરન્સીને એક્સચેન્જ કરાવવી પડે અને પછી તમે યુઝ કરી શકો પરંતુ હવે એક એરપોર્ટ છે જે એરપોર્ટ પરથી આપણી જે ભારતીય ચલણ છે ભારતીય કરન્સી છે ઇન્ડિયન કરન્સી છે તે તમે તેના પરથી જે એરપોર્ટ પરની જે સ્ટોર હોય દુકાનો હોય ત્યાંથી તમે ડાયરેક્ટ વસ્તુ પરચેસ કરી શકશો તો તે કયું એરપોર્ટ છે તો તે એરપોર્ટનું નામ છે દુબઈ એરપોર્ટ ઓપ્શન બે સાચો જવાબ છે દુબઈ એરપોર્ટ ક્યાં આવેલું છે યુનાઇટેડ આરબ એમિરાત યુ એ ઈમાં આવેલું છે તો મિત્રો ભારતીય ચલણને દુબઈ એરપોર્ટે સ્વીકાર્યું છે સોળમા નંબરનું આંતરરાષ્ટ્રીય ચલણ તરીકે સ્વીકાર કરવામાં આવ્યું છે દુબઈ એરપોર્ટે ભારતીય ચલણની આપણે જે કરન્સી છે તેને સોળમા નંબરની આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય ચલણ તરીકે સ્વીકાર કરવામાં આવ્યો છે તો મિત્રો દુબઈ હવે તમે દુબઈની એરપોર્ટ છે તેની જે દુકાનો હોય શોપિંગ મોલ હોય તે બધામાં જ ડાયરેક તમે ભારતીય ચલણથી તમે વસ્તુઓ ખરીદી શકશો તો તે તમારે યાદ રાખવું મિત્રો દુબઈ આવેલું છે યુએઈમાં જે મેં તમને અત્યારે જણાવ્યું તે મુજબ અને યુએઈનું કેપિટલ છે અબુધાબી તો અબુધાબીમાં આપણે ગઈકાલે ચર્ચા કરી હતી વિશ્વનો સૌથી મોટો સોલર પાવર પ્લાન્ટ ચાલુ કરવામાં આવ્યો છે અને બીજી બાબત તમને જણાવું કે યુએઈ વિશે આપણે ગઈકાલે ખાસા બધા કરંટ અફેર જે હતા જે જૂના આપણા કરંટ અફેર હતા તેનું રિવિઝન કર્યું હતું તો અત્યારે આપણે રિવિઝન નહીં કરીએ ફક્ત યુએ વિશેની બેઝિક ડિટેલ જોઈ લેશું જેમ કે તેની કરન્સી તેનું કેપિટલ છે અબુધાબી કરન્સી છે યુનાઇટેડ આરબ એમિરાત દિરહામ પ્રેસિડેન્ટ છે તેના ખલીફા બિન જાયદ અલ નહયમ અને પ્રાઇમ મિનિસ્ટર છે મોહમ્મદ બિન રસીન અલ અખતુમ તો આ પ્રશ્નમાંથી તમારે આટલી બાબત યાદ રાખવી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તાજેતરમાં કયા પાકિસ્તાની ખેલાડીએ વન ડે ક્રિકેટમાંથી નિવૃત્તિની ઘોષણા કરી છે તો તાજેતરમાં જ સોયબ મલિક જે પાકિસ્તાનના ક્રિકેટર છે તેઓએ વન ડે ક્રિકેટમાંથી અહીંયા યાદ રાખજો મિત્રો વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ એટલે કે સંન્યાસી સંન્યાસની ઘોષણા કરી દીધી છે મિત્રો તમે અહીં ઇમેજમાં જોઈ શકશો આ છે સોયબ મલિક અને તેઓ તો તેઓ ટોટલ બસો સિત્યાસી મેચો રમ્યા છે બસો સિત્યાસી વન ડે મેચો રમ્યા છે જેમાં તેઓએ ચોત્રીસ પોઈન્ટ પંચાવનની એવરેજથી સાત હજાર પાંચસો ચોત્રીસ રન કર્યા છે જેમાં નવ સદીઓ તેમજ ચુમ્માલીસ અર્ધ સદીઓનો સમાવેશ થાય છે તો તે તમારે યાદ રાખવું મિત્રો અહીંયા નિવૃત્તિની વાત થઈ છે એટલે કે ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની વાત થઈ છે તો તમને ખ્યાલ હશે આપણે ગઈકાલે જ ચર્ચા કરી હતી કે અંબાતી રાયડુ આ જે આપણા છે ભારતીય ટીમના ક્રિકેટર તેઓએ તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની ઘોષણા કરી છે જેઓએ ટોટલ પંચાવન મેચો રમી હતી તેમાં ત્રણ સદી અને દસ અર સદીનો સમાવેશ થયો હતો ટોટલ સોળસો ચોરાણું રન બનાવ્યા હતા ત્યારબાદ બીજા એક ક્રિકેટર હતા ઇંગ્લેન્ડના હતા માર્ક ટ્રેસ્થોટિક તેઓએ તાજેતરમાં જ ક્રિકેટમાંથી નિવૃત્તિની ઘોષણા કરી છે તો તે તમારે યાદ રાખવું મિત્રો અહીં અત્યારે ચાલી રહ્યો છે વર્લ્ડ કપ બે હજાર ઓગણીસ ક્યાં ચાલી રહ્યો છે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં કેટલામાં નંબરનો બારમા નંબરનો યાદ રાખી લેવો મિત્રો બેઝિક સવાલ છે તે પરીક્ષામાં પૂછાઈ શકે છે તો મિત્રો આ પ્રશ્નમાંથી તમારે આટલી બાબતો યાદ રાખવી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તાજેતરમાં એચએસબીસીના રિપોર્ટ અનુસાર વિદેશીઓને નોકરી કરવા માટેનું સૌથી વધારે પસંદગીવાળો દેશ કયો છે મિત્રો HSBC તમે નામ સાંભળ્યું હશે એચએસબીસી આ HSBC છે તે એક બેંક છે તેણે એક રિપોર્ટ બહાર પાડ્યો છે તે રિપોર્ટ મુજબ વિદેશીઓ હોય જે બહારના લોકો હોય તે લોકોને નોકરી કરવા માટે જો કોઈ દેશ પસંદ આવતો હોય તો તે દેશ કયો છે તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી સ્વિટરલેન્ડ સ્વિતરલેન્ડ એ દેશ છે જે વિદેશીઓને સૌથી વધારે પસંદગીવાળો છે મિત્રો મેં તમને કીધું પ્રમાણે એચએસબીસી દ્વારા વિદેશીઓની નોકરી માટેનો સર્વશ્રેષ્ઠ દેશોની રેન્કિંગ બહાર પાડી છે જેમાં સ્વિટરલેન્ડ પ્રથમ સ્થાને છે ગયા વર્ષે તે આઠમા નંબર પર હતું તો અત્યારે તે પહેલા નંબર પર આવી ગયું છે ગયા નંબરે ગયા વખતે પહેલા નંબરે કોણ હતું સિંગાપોર તે અત્યારે બીજા નંબરે આવી ગયું છે ભારતનું સ્થાન ગયા વખતે કેટલામાં નંબરનું હતું તો ભારતનું સ્થાન અગિયારમાં નંબરનું હતું ગયા વર્ષે યાદ રાખજો અને આ વર્ષે તે ગગડીને અઢારમા નંબરે આવી ગયું છે તો આ તમારે યાદ રાખવું મિત્રો વાત થઈ છે સ્વિટ્ઝરલેન્ડની સ્વિટ્ઝરલેન્ડનું કેપિટલ છે બર્ન સ્વિટ્ઝરલેન્ડની કરન્સી છે સ્વિસ ફ્રાંક અને સ્વિટ્ઝરલેન્ડ છે તેમાં એક બાબત યાદ રાખી મિત્રો સ્વિટરલેન્ડનું એક જીનીવા કરીને છે તમને ખ્યાલ હશે જીનીવા તો નામ સાંભળ્યું જશે તો જીનીવા છે ત્યાં ડબલ્યુ એચ ઓનું હેડક્વાર્ટર આવેલું છે ડબલ્યુએચ એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું પરીક્ષામાં ખાસ્સી મારા સવાલ પૂછાઈ ગયો છે અને સ્વિઝર્લેન્ડનું નામ આવ્યું એટલે મેં તમને અત્યારે કહી દીધું છે તો તે તમારે યાદ રાખવું જોઈએ નેક્સ્ટ પ્રશ્ન મિત્રો ન્યૂઝ ફટાફટ જેમાં આપણે એક વાક્યમાં સવાલ જવાબ જોઈ લઈશું પ્રથમ સવાલ છે કે તાજેતરમાં કઈ બેંક દ્વારા વસૂલ સો ફાસ્ટ વસૂલ સોફાસ્ટ નામની વેબ શરૂ કરવામાં આવી છે તો મિત્રો તાજેતરમાં જ જે કર્ણાટક બેંક છે તેના દ્વારા એક વસૂલ ફાસ્ટ છે તેવી એક વેબ એટલે કે વેબસાઇટ છે તે શરૂ કરવામાં આવી છે મિત્રો આ વેબસાઇટ શરૂ કરવાનો હેતુ શું છે તો જે નોન પરફોર્મિંગ એસેટ એનપીએ તો નોન પરફોર્મિંગ એસેટ એટલે કે શું કે સપોઝ કોઈ વ્યક્તિએ લોન લીધી છે દસેક વર્ષની અને સપોઝ તેણે એક વર્ષ હપ્તા ભર્યા અને પછી લોનના હપ્તા ભરવાનું બંધ કરી દીધું અથવા તેણે લોનના હપ્તા ભર્યા જ નથી તો મિત્રો બેંક માટે તો તે પૈસા ગયા જેટલી પણ જેટલે તો તેને નોન પરફોર્મિંગ એસેટમાં ગણવામાં આવે છે તો નોન પરફોર્મિંગ એસેટ હોય છે તેને તેની જે પ્રોસેસ છે તેને ડિજિટલ બનાવવા માટે આ કર્ણાટક બેંક દ્વારા આ જે છે વસૂલ સોફાસ્ટ નામની વેબ ચાલુ કરવામાં આવી છે ત્યારબાદનો બીજો સવાલ છે કે એક હજાર સીએમ હેલ્પલાઈન નંબર કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવ્યો છે તો એક હજાર છોતેર સીએમ હેલ્પલાઇન હેલ્પલાઇન નંબર છે તે ઉત્તર પ્રદેશ રાજ્ય દ્વારા કરવામાં આવ્યો છે અને આ જે નંબર છે તે ટ્વેન્ટી ફોર બાય સેવન ચાલુ રાખવામાં આવશે અને તેના માટે એક કંટ્રોલ રૂમ પર બનાવવામાં આવ્યો છે ઉત્તર પ્રદેશની વાત થઈ છે ઉત્તર પ્રદેશના સીએમ તમને ખબર હોવી જોઈએ કોણ છે યોગી આદિત્યનાથ ત્યારબાદનો સવાલ છે તાજેતરમાં પ્રેસિડેન્ટ ઓફ યુરોપિયન કમિશન કોણ બન્યા છે તો તાજેતરમાં જ પ્રેસિડન્ટ ઓફ યુરોપિયન કમિશન એટલે કે યુરોપિયન આયોગ તમને આ શબ્દ નવો લાગતો હશે કે યુરોપિયન આયોગ તમે યુરોપિયન યુનિયન સાંભળ્યું હશે તો યુરોપિયન યુનિયન શું છે તેનો ભાગ છે આ યુરોપિયન કમિશન તો તેના પ્રેસિડન્ટ બન્યા છે બન્યા છે તેમનું નામ છે અર્સુલા વોન દેર લિયર યાદ રાખજો અર્સુલા વોન દેર લિયર અને તેઓ યુરોપિયન કમિશનના કમિશનના પ્રેસિડેન્ટ બનવાવાળા પ્રથમ મહિલા બન્યા છે આ મહિલા છે યાદ રાખજો ત્યારબાદનો સવાલ છે તાજેતરમાં જ કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં સીઆરપીએફ ખડકવામાં આવ્યા છે તો તાજેતરમાં જ કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન છે ત્યાં સીઆરપીએફ ખડકવામાં આવ્યું છે અહીંયા સીઆરપીએફનો મતલબ થાય છે સ્પેશિયલ રાઇનો પ્રોટેક્શન ફોર્સ આપણું જે સીઆરપીએફ નોર્મલ હતું તે નથી સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એ નથી મિત્રો આજે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન છે તે કઈ જગ્યાએ આવેલો છે આસામમાં આપણે ખૂબ જ વાર આની ચર્ચા કરી છે જ્યારે આસામની વાત આવતી હતી ત્યારે અને તે એક સિંગડાવાળા ગેંડા માટે પ્રખ્યાત છે પરંતુ આજે એક સિંગડાવાળા ગેંડા છે તેનું શિકાર ખૂબ થવા માંડ્યા છે તો તે શિકારને અટકાવવા માટે જ કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાં આજે સીઆરપીએફ છે તે ખડકવામાં આવ્યા છે તો તે તમારે યાદ રાખવું જોઈએ નેક્સ્ટ પ્રશ્ન મિત્રો હવે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલ થોડા પ્રશ્નો જોઈ લઈએ જેમાં પ્રથમ સવાલ છે કે વૈદિક યુગમાં નીચે પૈકી કયું સંપત્તિનું સૌથી મોટું સ્વરૂપ ગણાતું હતું મિત્રો આગળ આપણે આના પ્રશ્નો આપેલા હતા તેના ઓપ્શન છે અને જવાબ છે તમે જોઈ લો તમારા કેટલા સાચા પડ્યા છે તો પહેલાં પ્રશ્નનો જવાબ છે ગૌધન એટલે ગૌધન હતું તે સંપત્તિનું સૌથી મોટું સ્વરૂપ પહેલાં ગણાતું હતું ત્યારબાદનો સવાલ છે કે ચિકનકારી ભરતકામ કયા સ્થળ સાથે સંકળાયેલ છે ચિકનકારી ભરતકામ એટલે કે ચિકનકારી એમ્બ્રોડરી તે કયા સ્થળ સાથે સંકળાયેલ છે લખનઉ સાથે ઓપ્શન બી સાચો જવાબ છે ત્યારબાદનો સવાલ છે કે કમ્પ્યુટરમાં એક અક્ષરનો સંગ્રહ કરવા માટે કેટલા બીટનો ઉપયોગ કરવામાં આવે છે તો કમ્પ્યુટરમાં એક અક્ષરનો સંગ્રહ કરવા માટે આઠ બીટનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારબાદનો સવાલ છે કે ડાંગની ના હુલામણા નામે હૃદયમાં કોને સ્થાન કોને સ્થાન પ્રાપ્ત કર્યું છે તો પૂર્ણિમા બેન પકવાસા છે તેઓ ડાંગની દીદી તરીકે પ્રખ્યાત છે યાદ રાખજો પરીક્ષામાં પૂછાઈ ગયેલો સવાલ છે ખાસી અને ખૂબ ઇમ્પોર્ટન્ટ છે ત્યારબાદ છે મિત્રો ઇંગ્લિશનો સવાલ આર્ટિકલનો સવાલ છે બન્ની ઇઝ ખાલી જગ્યા એમ ફ્રોમ ઓક્સફર્ડ યુનિવર્સિટી મિત્રો તમે અહીંયા બોલો એમ એટલે તમે આ રીતે બોલશો એમ બી એ અહીંયા એમ છે તેનો ઉચ્ચારમાં અ આવે છે અને મેં જે આર્ટિકલ્સ છે એ આર્ટિકલ્સમાં એવો રૂલ્સ છે કે અ ઉ ઈ આવતું હોય ઉચ્ચારમાં તો ત્યાં એન આર્ટિકલ આવે એટલે અહીંયા જવાબ શું આવશે એન ઓપ્શન એ સાચો જવાબ બંને ઇઝ એન એમબીએ ફ્રોમ ઓક્સફર્ડ યુનિવર્સિટી તો તે તમારે યાદ રાખવું જોઈએ નેક્સ્ટ મિત્રો વિડિયો આગળ વધારતા પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો તમને આ વિડીયોથી જો તમને ફાયદો થતો હોય તો મિત્રો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો તમારા વિડીયો એક વિડિયોના લાઇકના શેરના લીધે મારો કોન્ફિડન્સ ખાસો બધો વધી જશે મારું મનોબળ વધશે અને મને વધારે વિડીયો બનાવવાની પ્રેરણા મળશે અને હું મિત્રો આ રીતે તમારા માટે સારા સારા વિડીયો લાવતો રહીશ મિત્રો લાઇક શેર કરવાનો કોઈ ચાર્જ લાગતો નથી અને લાઇક શેર કરવાથી મારો કોન્ફિડન્સ વધશે તો હું તમને વધારે સારી રીતે કોન્ફિડન્સથી બનાવી શકીશ તમને ભણવાની ખૂબ મજા આવશે મિત્રો તો લાઇકને શેર અત્યારે અત્યારે કરી જ દો ફ્રીની વસ્તુ છે મિત્રો ફ્રીની વસ્તુ તો હંમેશા વહેંચતી રહેવી જોઈએ તો મિત્રો જોઈએ ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબો જેમાં પ્રથમ સવાલ છે ભેલના નવા સીએમડી કોણ બન્યા છે નનિલ સિંઘલ ત્યારબાદ બીજો સવાલ છે કે ગરુડ શિક્ષ અભ્યાસ ભારત અને બીજા કયા દેશ વચ્ચે શરૂ થયો છે તો તે છે ફ્રાન્સ વચ્ચે તે યાદ રાખજો મિત્રો આ ભેલ છે તેનું ફૂલ ફોર્મ કોને આવડે છે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવો કે પછી હું જ જણાવી દઉં ભારત જેને આવડતું હોય તે કમેન્ટ બોક્સમાં લખાઈ દો પોસ્ટ કરીને પછી હું ત્યાં સુધીમાં હું લખી લઉં છું ભારત હેવી ઇલેક્ટ્રિકલ લિમિટેડ મિત્રો ગઈકાલના કરંટ અફેરમાંથી કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલ લીધા છે જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે જેમાં પ્રથમ સવાલ છે કે તાજેતરમાં જ ઇન્ટરનેશનલ પ્લાસ્ટિક બેગ ફ્રી ડે બે બે હજાર ઓગણીસ ક્યારે ઉજવવામાં આવ્યો જે મિત્રોનો જવાબ આવડ્યો તેવો મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે મિત્રો આ જ વિડીયોમાં આનો આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ પહેલાં જ પ્રશ્નમાં આની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ આનો જવાબ તમને આવડવો જ જોઈએ ગઈકાલના વિડીયો તમે નહીં જોયો હોય તો પણ આનો જવાબ તમને આવડશે હન્ડ્રેડ પર્સન્ટ આવડશે જો તમે તમારો વિડીયો ધ્યાનથી અને આખો જોવો હશે તો ત્યારબાદનો સવાલ છે તાજેતરમાં સ્પોન્ઝન એથ્લેટિક ગ્રાન્ડ પિક્સમાં હિમા દાસે કયો મેડલ મળ્યો છે ગોલ્ડ મેડલ મળ્યો છે યાદ રાખજો મિત્રો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ અહીંયા મિત્રો મેં તમને જવાબ આપી દીધો છે તો આનો કોઈ મતલબ નહીં રહે પરંતુ આ પહેલો સવાલ છે તેનો તમારે જવાબ મને લખીને જણાવવાનો છે તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને જનરલના સવાલને જવાબો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પણ પ્રેસ કરી દેજો જેથી હું જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરાવું તેની માહિતી તરત તમારા સુધી પહોંચી જશે So, Mitro, thank you. Thank you very much for watching this video. Have a nice day.